મિત્રો કેમ છો, મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 8 દશાંશ સંખ્યા વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.6 ના પ્રશ્ન 6 સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.6 ના પ્રશ્ન 7 નો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 8.6 નો પ્રશ્ન નંબર 7. કે સાતમો દાખલો અહીંયા આપણને શું આપેલો છે કે આકાશે 10 કિગ્રાની શાકભાજી ખરીદી, કે 10 કિગ્રા એને શાકભાજી ખરીદ્યું, તેમાંથી તેણે 3 કિગ્રા અને 500 ગ્રામ ડુંગળી, 2 કિગ્રા અને 75 ગ્રામ ટમેટા અને બાકીના એને બટાકા ખરીદા. તો ખરીદેલા બટેકાનું વજન આપણે શોધવાનું છે, એટલે કે ખરીદેલા બટેકાનું વજન કેટલું થશે તે આપણે શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 1000 ગ્રામ બરાબર થશે 1 કિગ્રા, એટલે કે 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા. તો 1 ગ્રામ બરાબર કેટલા થશે? તો આવશે 1 ગ્રામ બરાબર થશે 1/1000 કિગ્રા. બરોબર, કે 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા, તો 1 ગ્રામ બરાબર થશે 1/1000 કિગ્રા. તો આકાશે ખરીદેલી કુલ શાકભાજીનું વજન, કે આકાશે ખરીદેલી કુલ શાકભાજીનું વજન, ખરીદેલી કુલ શાકભાજીનું વજન, તો આકાશે ખરીદેલી કુલ શાકભાજીનું વજન કેટલું છે? 10 કિગ્રા. ત્યારબાદ તેમાંની ડુંગળીનું વજન, તેમાંની ડુંગળીનું વજન, ડુંગળીનું વજન બરાબર, ડુંગળી કેટલી ખરીદે છે? 3 કિગ્રા અને 500 ગ્રામ. 3 કિગ્રા અને 500 ગ્રામ. તો હવે 500 ગ્રામ ને આપણે કિગ્રામાં ફેરવે તો 3 કિગ્રા એમણે રહેશે, પ્લસ 500 ગ્રામ છે એને કિગ્રામાં ફેરવે તો 1 ગ્રામ બરાબર 1/1000. તો 500 ગ્રામ બરાબર શું થશે? 500/1000, એટલે છેદમાં 3 0, તો 3 આંકડા પછી પોઈન્ટ મૂકેલા, જવાબ આપણને મળશે 0.500 કિગ્રા. એટલે આ બંને કિગ્રામાં ફરી ગયું, કે 3+0 500 કિગ્રા, કે આ 500 ગ્રામ ને આપણે કિગ્રામાં ફેરવે એટલે આવશે 0.500. હવે બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ કેટલો મળશે? તો આવશે 3.500 કિગ્રા. તો આટલી ડુંગળી એને ખરીદી, એટલે કે તેમાંની ડુંગળીનું વજન કેટલું થશે? 3.500 કિગ્રા. ત્યારબાદ હવે તેમાંનું બટેકાનું વજન, એટલે ટમેટાનું વજન આપણે શોધવાનું છે, એટલે કે ટામેટાનું વજન, એટલે કે ટામેટાનું વજન બરાબર. તો ટમેટા કેટલા ખરીદે છે? તો ટમેટા 2 કિગ્રા અને 75 ગ્રામ એ ટમેટા ખરીદે છે, એટલે આવશે 2 કિગ્રા અને 75 ગ્રામ. તો આ 2 કિગ્રા એમણ પ્લસ આ 75 ગ્રામ છે એને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 75 તો છેદમાં 1000 આવશે, કે 1 ગ્રામ બરાબર 1/1000, તો અહીં 75 ગ્રામ છે તો આવશે 75/1000. તો 75/1000 આપણે મૂકીએ તો છેદમાં 1000 આ હવે થઈ જશે કિગ્રામાં. તો 2 કિગ્રા પ્લસ 75/1000, એટલે છેદમાં 3 0, તો 3 આંકડા પછી પોઈન્ટ આવશે, એટલે આવશે 0.075 કિગ્રા. હવે બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 2.075 કિગ્રા છે એને ટમેટા ખરીદ્યા. હવે ડુંગળી અને ટમેટાનું કુલ વજન આપણે શોધીએ, તો ડુંગળી અને ટમેટાનું કુલ વજન, તો ડુંગળી અને ટામેટાનું કુલ વજન, તો ડુંગળી અને ટામેટાનું કુલ વજન બરાબર શું થશે? તો ડુંગળીનું વજન કેટલું છે? તો ડુંગળીનું વજન છે 3 કિગ્રા અને 500 ગ્રામ, 3 કિગ્રા અને 500 ગ્રામ પ્લસ ટમેટાનું વજન કેટલું છે? 2 કિગ્રા અને 75 ગ્રામ, એટલે આ 2 કિગ્રા અને 75 ગ્રામ. હવે 3 કિગ્રા અને 500 ગ્રામ બરાબર કેટલા થશે? 3.500 ગ્રામ થશે, આ 3.500 કિગ્રા પ્લસ. હવે 2 કિગ્રા અને 75 ગ્રામ બરાબર શું થશે? 2.075 કિગ્રા થશે, એટલે આવશે 2.075 કિગ્રા. બંનેનો અહીં આપણે સરવાળો કરીએ કે 3.500 કિગ્રા છે બટેટા છે, પ્લસ બોલો ડુંગળી છે, અને 2.075 કિગ્રા છે એ ટમેટા છે, એટલે એ બેનો સરવાળો કરશો એટલે આપણને ડુંગળી અને ટમેટાનું કુલ વજન મળશે. 0+5 એટલે આવશે 5, 0+7 એટલે આવશે 7, 5+0 એટલે આવશે 5, અને આ દશાંશ ચિહ્નનું દશાંશ ચિહ્ન, અને 3 ને 2 થશે 5, એટલે જવાબ આપણને મળશે 5.575 કિગ્રા છે કુલ ડુંગળી અને ટમેટાનું વજન થશે, એટલે આવશે 5.575 કિગ્રા ડુંગળીનું વજન થશે.
હવે ખરીદેલ કુલ શાકભાજીમાંથી આપણે ડુંગળી ટમેટાનું વજન બાદ કરીએ તો આપણને શું મળશે? આકાશે છે, આકાશે ખરીદેલ બટેકાનું વજન મળશે. તો આકાશે ખરીદેલ બટાકાનું વજન બરાબર, તો કુલ એને કેટલું ખરીદ્યું હતું? 10 કિગ્રા ખરીદ્યું હતું. 10 કિગ્રામાંથી એને 5 કિગ્રા અને 575 ગ્રામનું એને શું ખરીદ્યું? ડુંગળી અને ટમેટા ખરીદ્યા. તો એ 10 કિગ્રામાંથી આપણે 5.575 કિગ્રા બાદ કરીએ તો એટલા બટેટા છે એ આકાશે ખરીદ્યા હશે. એટલે કે અહીંયા 10 કિગ્રા માઇનસ 5.575 કિગ્રા. તો જમણી બાજુના દશાંશચિહ્નની જમણી બાજુના અંકો સરખા કરવા માટે આપણે શું કરીએ છીએ? શૂન્ય ઉમેરીએ છીએ. હવે 0 માંથી 5 નહીં જાય, અહીંયા આવશે 0, અહીંયા થશે 9, આ 9, આ 9 અને આ થશે 10. 10 માંથી 5 બાદ કરેલા આવશે 5, 9 માંથી 7 બાદ કરેલા આવશે 2, 9 માંથી 5 બાદ કરેલા આવશે 4 અને આ દશાંશ ચિહ્ન 9 માંથી 5 બાદ કરેલા આવશે 4 અને 0 નો 0. એટલે જવાબ કેટલો આવશે? 4.425 કિગ્રા. એટલે કે 10 કિગ્રામાંથી આપણે 5.575 કિગ્રા બાદ કરેલા આપણને જવાબ મળે છે 4.425 કિગ્રા છે એ આકાશે ખરીદેલ બટેકાનું વજન થશે. એટલે કે આમ આકાશે ખરીદેલ બટેકાનું વજન કેટલું થશે? તો આમ આકાશે ખરીદેલ બટાકાનું વજન કેટલું થશે? તો બટાકાનું વજન 4.425 કિગ્રા થશે. આકાશે ખરીદેલ બટેકાનું વજન છે એ 4.425 કિગ્રા થશે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 8.6 પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ એમસીક્યુ. તો એમસીક્યુમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીએ કે અહીંયા આપણને આપેલું છે 9 ના છેદમાં 2 ને દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય, કે 9 ના છેદમાં 2 છે અને દશાંશ સંખ્યામાં કઈ રીતે લખ. તો છેદમાં 2 છે તો છેદમાં 10 કરવા માટે આપણે 5 ગુણવું પડશે. તો અંશ અને છેદમાં આપણે શું કરીએ છીએ? 5 વડે ગુણીએ છીએ. એટલે 9 છેદમાં 2 હતા, તો છેદમાં 10 કરવા માટે આપણે અંશ અને છેદમાં 5 વડે ગુણીએ છીએ. તો આ થશે 9 5 45 અને છેદમાં થશે 5 2 10. તો છેદમાં 1 0, તો એક આંકડા પછી પોઈન્ટ આવશે. તો એક આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો જવાબ આપણને શું મળશે? 4.5. એટલે કે જવાબ અહીંયા શું આવશે? તો જવાબ આવશે 4.5 લખાય. એટલે કે 9 ના છેદમાં 2 ને દશાંશ સંખ્યામાં કેટલા લખાય? તો દશાંશ સંખ્યામાં 4.5 લખાય છે. ત્યારબાદ આપણને આપેલું છે 0.1 + 0.2 + 0.3 બરાબર ખાલી જગ્યા. તો અહીં આપણે સરવાળો કરીએ 0.1 + 0.2 + 0.3. એટલે કે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન આવે તે રીતે ગોઠવવું. હવે 2 ને 3, 3 ને 3 કેટલા થશે? 6. ત્યારબાદ આપણને આપેલું છે 5.394 માં 4મી સ્થાન કિંમત. હવે 5.394 છે એમાં 4મી સ્થાન કિંમત કેટલી છે તે આપણે કહેવાનું. તો 4 છે એ કયા સ્થાને છે? આ દશાંશ, આ શતાંશ અને સહસ્ત્રાંશ. તો સહસ્ત્રાંશ ના સ્થાને 4 છે. તો સહસ્ત્રાંશ એટલે શું થશે? 1 ના છેદમાં 1000. તો અહીંયા 4 છે તો કેટલા આવશે? 4 ના છેદમાં 1000 આવશે. એટલે કે અહીંયા આપણે લખી શકીએ 4 ના છેદમાં 1000 બરોબર. એટલે કે જવાબ શું આવશે? કે 5.394 માં 4મી સ્થાન કિંમત કેટલી થશે? તો 5.394 માં 4ની કિંમત થશે 4 ના છેદમાં 1000, કારણ કે એ સહસ્ત્રાંશ ના સ્થાને છેલ્લા આવશે 4 ના છેદમાં 1000. ત્યારબાદ 3 લિટર અને 5 મિલિલિટર ને દશાંશમાં ખાલી જગ્યા લખાય. 3 લિટર અને 5 મિલિલિટર છે એને દશાંશમાં. હવે આપણે જાણીએ છીએ કે 1000 મિલિલિટર બરાબર થશે 1 લિટર બરાબર 1 લિટર. તો અહીંયા 5 તો 1 મિલિલિટર બરાબર કેટલા થશે? તો આવશે 1 ના છેદમાં 1000 લિટર. તો અહીંયા 5 મિલિલિટર છે તો 3 લિટર + 5 મિલિલિટર. તો મિલિલિટરને આપણે લિટરમાં ફેરવે તો 5 ના છેદમાં 1000 આવશે. છેદમાં 3 0, એટલે 3 આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો જવાબ શું આવશે? 0.005. 2નો સરવાળો કરીએ આપણને જવાબ મળશે 3.005 લિટર. તો જવાબ કેટલો આપણને મળ્યો? તો જવાબ આવશે 3.005 લિટર. એટલે કે આવશે 3.005 લખાય. ત્યારબાદ 4.05 કિગ્રા એટલે ખાલી જગ્યા ગ્રામ. હવે ગ્રામમાં ફેરવા માટે આપણે આને 1000 વડે ગુણવું પડશે. તો અહીંયા આપણને આપેલું છે 4.05 ગ્રામ. હવે ગ્રામમાં
આ કે ગ્રામમાં છે અને આપણે ગ્રામમાં ફેરવવા માટે શું કરવું પડશે, હજાર વડે ગુણવું પડશે, એટલે આવશે કરીએ છીએ ગુણ્યા હજાર, એટલે આ 4.05 છે, એમાંથી પોઈન્ટ કાઢીએ એટલે આવશે બે આંકડા પછી પોઈન્ટ છે એટલે આવશે છેદમાં 20 ગુણ્યા હજાર. તો આ 20 આ 20 કેન્સલ થઈ જશે તો શું વધ્યું 405 ગુણ્યા 10, તો 405 એકા 405 અને આ 0 નો 0 લાવશે 4050 આવશે. તો કેટલા ગ્રામ થશે, તો આવશે 4050 ગ્રામ. ત્યારબાદ આપણને છઠ્ઠો એમસીક્યુ આપેલો છે 6.07 માઇનસ ઓલો ખાલી જગ્યા 6.07 કે 6.07 આપેલું છે અને 6.07 આપેલું છે, તો એ બંને વચ્ચે કઈ સંજ્ઞા આવશે, કે ગ્રેટર દેન આવશે, લેસ દેન આવશે, બરાબર આવશે કે ગ્રેટર દેન ઇક્વલ આવશે, તે આપણે કહેવાનું છે. તો અહીંયા 6.70 છે તો એ પોઈન્ટ દૂર કરીએ તો શું આવશે 607 ના છેદમાં શું આવશે, કારણ કે બે આંકડા પછી પોઈન્ટ છે આવશે છેદમાં 20. હવે આને આપણે 10 વડે ગુણીએ તો અહીં એક 0 વધી જશે ને અહીંયા થઈ જશે 70. એવી જ રીતે અહીંયા અને આપણે દશાંશ ચિહ્નમાંથી અપૂર્ણાંકમાં ફેરવીએ તો 6070 અને 3 આંકડા પછી પોઈન્ટ છે આવશે છેદમાં 30. તો આ બંને કેવા થઈ છે, સરખા થઈ છે કે અહીં છેદમાં 30 છે અને અંશમાં 6070 છે, તો અહીં 6070 છે, તો બંને કેવા છે સરખા છે. તો સરખા હોય તો કેવી નિશાની આવશે, બરાબરની નિશાની આવશે, એટલે કે છઠ્ઠા એમસીક્યુમાં કઈ નિશાની આવશે, તો છઠ્ઠા એમસીક્યુમાં આવશે બરાબરની, કારણ કે આમાં એ બે આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાંથી પોઈન્ટ દૂર કરીએ આવશે છેદમાં 20. હવે 10 વડે આપણે શું કરીએ છીએ ગુણીએ છીએ, એટલે કે અંશ અને છેદમાં 10 વડે ગુણીએ એટલે 2 માં 1 0 ઉમેરી જશે. ત્યારબાદ આમાંથી આપણે પોઈન્ટ દૂર કરીએ એટલે આવશે છેદમાં 1000, છેદમાં 1000 અને અંશમાં થશે 6070, તો બે સરખા છે તો બરાબર આવશે, કારણ કે બે સરખા હોય તો એની વચ્ચે કઈ નિશાની આવશે બરાબરની, એટલે છઠ્ઠા એમસીક્યુમાં આપણને જવાબ મળશે બરાબર. તો અહીંયા આપણે ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળના ચેપ્ટરનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત.